वंदे मातरम विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, मारु नाम है आशीष महेरिया। समर्पण एजुकेशन हब पर फरी एक बार आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, नवनीत प्रकाशन द्वारा जे गाला असाइनमेंट 2022 जे प्रकाशित करवामां आव्यु छे, ए अंतर्गत सामाजिक विज्ञान विषयना प्रथम पेपरनुं जे सोल्यूशन छे एना तृतीय पाठ एटले के विभाग बी ना सोल्यूशन माटे आजे आपणे फरीथी एक विडियो आपनी सामे रजू करीए छीए। तो विद्यार्थी मित्रों, आपणे समय बगाड्या वगर फरीथी आजे एक वार विभाग बी नुं सोल्यूशन शुरू करीशुं। तो चलो विद्यार्थी मित्रों, शुरू करीए। विद्यार्थी मित्रों, विभाग बी जे छे एनी अंदर तमने बे मार्कना प्रश्नों पूछवामां आवे छे, जेना जवाब तमारे आश्रे એટલે કે લગભગ જો બે માર્કનો પ્રશ્ન હોય તો તમારે એમાં વધુમાં વધુ 8 મુદ્દા અથવા તો ઓછામાં ઓછા 4-5 મુદ્દા લખવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જરૂરી છે, તો તમને ધાર્યા મુજબના માર્ક એમાં મળી શકે એમ છે। પરીક્ષાના સંદર્ભે જો આપણે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી પણ ખૂબ અગત્યનો ધરાવે છે, કારણ કે વિભાગ એ જે છે એક રોકડિયા માર્કનો વિભાગ છે, તેવી રીતે વિભાગ બી પણ ખૂબ નાના મુદ્દાઓ લખીને આપણે સારા એવા માર્ક એમાં કવર કરી શકીએ એમ છે, અને એટલા માટે વિભાગ બી ની અંદર પણ આપણે ખૂબ કાળજીપૂર્વક લખાણ લખવાનો પ્રયત્ન કરીશું તો સારામાં સારા માર્ક આપણે મેળવી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્નપત્ર જે છે એ પ્રશ્નપત્રના વિભાગ બી અંતર્ગત પ્રથમ પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે એ પ્રશ્ન છે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર જે પ્રજા છે એ પ્રજાનો પરિચય આપ। આપણને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં આર્યો પહેલા પણ 6 જેટલી પ્રજાતિઓ ભારતમાં આવી અને ભારતની ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કર્યો। આ ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરવામાં નેગ્રીટો પ્રજા એટલે કે જે હપ્સી પ્રજા હતી એ આફ્રિકાની મૂળ પ્રજા હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલોઇડ કે જેને આર્યો નિષાદના નામે ઓળખાવતા હતા, દ્રવિડ, આલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, મોંગોલોઇડ અને છેલ્લે અંતે આપણે જે કહીએ છીએ એ પ્રજા એટલે કે મૂળ જે આપણે કહી શકીએ ભારતીય પ્રજા એટલે કે આપણે એમ કહીએ છીએ કે આપણે આર્યોની સંતાનો છે એ મૂળ આર્ય પ્રજા ભારતમાં આવી। ત્યારબાદ ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી। આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અગ્નિ એશિયામાંથી આ જે પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા કે જેને આર્યો નિષાદના નામે ઓળખાવતા હતા એ મૂળ પ્રજા ક્યાંથી આવી હતી, અગ્નિ એશિયામાંથી ભારતમાં પ્રવેશ કરી અને એને આર્યો તેમને નિષાદના નામે ઓળખાવતા। ત્યારબાદ જે રીતે નેગ્રીટો પ્રજા છે એટલે કે જે હપ્સી પ્રજા હતી એના શારીરિક લક્ષણો અને ઓસ્ટ્રેલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો વત્તે ઓછે અંતે એકબીજા સાથે મળતા હતા, જેમાં રંગી એ લોકો શ્યામ હતા, લાંબુ અને પહોળું માથું ધરાવતા હતા, એ લોકોનું નાક જે હતું થોડુંક ચપટું હતું અને એ એમની એક શારીરિક વિશેષતા હતી। શારીરિક વિશેષતા એટલે કે જે એમના બાહ્ય લક્ષણો હોય છે, બાહ્ય લક્ષણો એટલે કે એમનો શારીરિક દેખાવ, આ શારીરિક દેખાવ ભારતની કોલ અને મુંડા જાતિના અસમની ખાસી પ્રજામાં અથવા તો નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટાભાગેના લક્ષણ જોવા મળે છે। ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર જે પ્રજા હતી વિદ્યાર્થી મિત્રો, તમને એ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે ભાતીગળ સંસ્કૃતિનો જે વિકાસ કરનાર પ્રજા હતી એ કઈ હતી, ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી કે જેને આર્યો નિષાદના નામે ઓળખાવતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ભારતની માટીના વાસણો એટલે કે ભારતની અંદર માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્યો ધરાવતા હતા, તેઓ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા। એટલે કે ધાર્મિક માન્યતાઓ એટલે કે ભારતીય હિન્દુ સંસ્કૃતિની જેમ એ લોકો પણ અત્યારે જે રીતે આપણે દેવી દેવતાઓમાં માનીએ છીએ, ધાર્મિક માન્યતાઓ ધરાવીએ છીએ, ધાર્મિક રીતિરિવાજો આપણે જે પાડીએ છીએ એવા રીતિરિવાજોમાં એ લોકો પણ માનતા હતા। આમ ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેઓનો એક નોંધપાત્ર હિસ્સો રહ્યો છે અને ભારતની સંસ્કૃતિની આ જે રચના છે, ભારતીય સંસ્કૃતિની જે ભાતીગળ સંસ્કૃતિ છે એની રચનામાં આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ખૂબ મહત્વનો ફાળો રહેલો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો,
ભારતની જે ભાતીગળ સંસ્કૃતિ છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ કઈ રીતે એનો વિકાસ કર્યો, કઈ રીતે એનું ઘડતર કર્યું, એની સંપૂર્ણ માહિતી તમને આ બે માર્કની અંદર તમને મળી જાય છે. તો આપ દરેક વિદ્યાર્થી મિત્રો આને બરાબર ધ્યાનથી વાંચજો, એને સમજો, અને ત્યાર પછી જો આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં તો એને લખવાનો પ્રયત્ન કરજો. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પ્રથમ ચેપ્ટરની અંદર વારસાના બે પ્રકાર વિશે વાત કરવામાં આવી છે, તમને સારી રીતે ખ્યાલ હશે. જ્યારે દ્વિતીય ચેપ્ટરની અંદર વારસાના બીજા બે પ્રકાર વિશે વાત કરવામાં આવી છે. એટલે કે વારસાના કુલ્લે આમ જોવા જઈએ તો વારસાના મુખ્ય ચાર પ્રકાર છે, જેમાં સૌથી પહેલા આપણે વાત કરીશું પ્રાકૃતિક, ત્યાર પછી આવશે સાંસ્કૃતિક, ત્યાર પછી આવે છે ભૌતિક, અને ત્યાર પછી અંતે આવે છે જૈવિક વારસો. આ પ્રશ્નની અંદર જે પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ ભારતમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અહીંયા શબ્દ જુઓ, પહેલો શબ્દ કયો છે? પ્રાકૃતિક છે, અને બીજો છે સાંસ્કૃતિક. સૌથી પહેલા આપણને એની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ. તો ભાઈ પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ જે સંબંધો છે એનું જે પરિણામ છે, પ્રકૃતિનો ઉપયોગ કરીને માનવીએ જે પોતાનો વિકાસ સાધ્યો છે એને આપણે પ્રાકૃતિક વારસો તરીકે ઓળખાવી શકીએ છીએ. જ્યારે સાંસ્કૃતિક વારસો એ પ્રકૃતિ દત્ત નથી, એને માનવ સર્જિત વારસા તરીકે ઓળખવામાં આવે છે. રીઝન પણ છે, કારણ કે સાંસ્કૃતિક વારસાનું ઘડતર કરવામાં માનવીનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પણ આપ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોવી જોઈએ. જેમ કે માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ પણ વસ્તુનું સર્જન કર્યું, નિર્માણ કર્યું, એને આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરીશું. અને બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત આ બધી વસ્તુ દ્વારા જો સર્જન કરનારું કોઈ વ્યક્તિ હોય અથવા તો કોઈ પરિબળ હોય તો એ માનવી છે, અને એટલા માટે એને સાંસ્કૃતિક વારસાને એક માનવ સર્જિત વારસા તરીકે પણ ઓળખવામાં છે. બીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના પ્રાકૃતિક વારસામાં, હવે જુઓ મેં તમને પહેલા વ્યાખ્યાની અંદર વાત કરી કે પ્રકૃતિનો સમાવેશ થાય છે, એટલે તમારે સમજી જવાનું કે ભાઈ પ્રકૃતિમાં કઈ કઈ વસ્તુ આવે. તો ભાઈ પર્વતો આવે, નદીઓ આવે, સરોવર આવે, ઝરણાઓ આવે, ખીણ પ્રદેશો આવે, એવા વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે જે વિવિધ પરિબળો છે કે જે આપણને પ્રકૃતિએ આપ્યા છે, જેમાં રણ છે, મેદાન છે, જંગલો છે, પુષ્પો છે, સાગર કિનારા છે, ઋતુઓ છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, પશુ પંખીઓ છે, આ બધી વસ્તુઓ આપણને પ્રકૃતિએ આપી છે. અને એ બંને વચ્ચે માનવીય સંબંધનો વિકાસ કર્યો છે અને પોતાનો વિકાસ સાધ્યો છે, અને એટલા માટે આ બધી વસ્તુઓનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસાની અંદર કરી શકીએ. જ્યારે સાંસ્કૃતિક વારસામાં તો મનુષ્યએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા સર્જન શેનું કર્યું ભાઈ? તો ભાઈ શેનું સર્જન કરી શક્યો હોય? ઇમારતો મોટી મોટી, શિલાલેખ, સ્તૂપ, ચૈત્ય, વિહાર, મસ્જિદો, મકબરાઓ, ગુંબજો, મંદિરો, ગોપુરમ, આવા જેટલા કંઈ પણ જે સ્થળો છે એ જેવા તમામ સ્થળો, એ દરેક વસ્તુનું નિર્માણ છે ને મનુષ્યએ કર્યું છે, માનવીએ કર્યું છે, એવા તમામે તમામ પરિબળોનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર કરી શકીએ. પ્રાકૃતિક વારસાની મેં તમને મહત્વની વાત કરી કે ભાઈ એ પ્રકૃતિની દેન છે, એને આપણને કોણે આપ્યું છે? પ્રકૃતિએ આપ્યું છે, અને એટલા માટે એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એનું નિર્માણ માનવી કરે છે, માનવ દ્વારા નિર્મિત છે, એક માનવ સર્જિત વારસો છે, અને એટલા માટે એ આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. એ પૂર્વજોએ આપણને પ્રકૃતિ આપી છે, આપણા જે વંશજો હતા એ વંશજોએ આપણને એને આપી છે, આપણને અર્પી છે, અને એ અર્પીને આપણે આપણી આવનારી પેઢીને આપીશું, અને એટલા માટે સાંસ્કૃતિક વારસો એ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સેકન્ડ ક્વેશ્ચન્સમાં પણ આપ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારી રીતે સમજ પડી ચૂકી હશે. આપણે આગળના પ્રશ્નો તરફ આગળ જઈએ.
સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો સમર્પણ એજ્યુકેશન હબ દ્વારા આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છે કે ભાઈ કોરોના કાળ દરમિયાન જે કંઈ પણ પરિસ્થિતિઓનું આપણે સામનો કર્યો એ પરિસ્થિતિમાં ભણવા માટેના શિક્ષણ મેળવવા માટેના અનેક રસ્તાઓ આપણી સામે ઉપસ્થિત રહ્યા અને એ ઉપસ્થિત માર્ગોની અંદર સમર્પણ એજ્યુકેશન હબ દ્વારા ફરીથી એકવાર એક નવીનપૂર્ણ કહી શકાય એવો માર્ગ અપનાવીને આપ સુધી જ્ઞાનની જે જ્યોત છે એ આપ સુધી પહોંચાડી શકીએ, જે જ્ઞાનરૂપી જે ગંગા છે એ આપ સુધી પહોંચી શકે એટલા માટે અમે અવિરત પ્રયત્નો કર્યા અને આપ સુધી ઓનલાઈન શિક્ષણ મેળવી શકો એટલા માટે અમારા ત્યાં ઓનલાઈન લાઈવ કોર્સિસની શરૂઆત કરવામાં આવી. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં સહકાર આપ્યો. આપ પણ વિદ્યાર્થી મિત્રો આ લાઈવ કોર્સની અંદર જોડાઈ શકો છો અને આના જે લાભ છે એ લાભ તમે મેળવી શકો છો. તમને વાત કરી લઈએ તો ફેકલ્ટીની જો વાત કરીએ તો રિંકેશ સર, જેમને તમે ઘણા બધા વિડીયોઝ જોયા હશે, એમની એક પોતાની અલગ ઢબ, એમની એક અલગ પ્રણાલી, એમની એક પોતાની એક અલગ વિશિષ્ટ કહી શકાય એવી યોગ્યતાના આધારે તમારી સુધી ખૂબ મહત્વનો વિષય હોય કે ગણિત જે વિષય છે એનું જ્ઞાન તમને પીરસે છે. સામાજિક વિજ્ઞાન વિષય હું પોતે ભણાવું છું આપને. ત્યારબાદ અવિનાશ સર કે જે તમારી સમક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સંપૂર્ણ જ્ઞાન સચોટ માહિતી આપ સુધી પહોંચાડીને આપ ખૂબ સારા માર્ક લાવી શકો એવા માટે પ્રયત્નો કરતા રહ્યા છે અને કરી પણ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ભૂપેન્દ્ર સરને લગભગ બધા જ વિદ્યાર્થી મિત્રો ઓળખે છે, કારણ કે વેકેશન કા દરમિયાન અને કોરોનાના કાળ સમય દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓએ ભૂપેન્દ્ર સરના વિડીયો જોઈને પોતાના અંગ્રેજી જ્ઞાનને ખૂબ વધારે સાર્થક બનાવ્યું છે. તો એવા ભૂપેન્દ્ર સર અમારી ફેકલ્ટીમાં છે, ખૂબ સારી અને તટસ્થ ફેકલ્ટી છે, સાથે સાથે ખૂબ જ અનુભવ ધરાવતી ફેકલ્ટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આપ દરેક વિદ્યાર્થી મિત્રો આમાં જોડાઓ એવા અમારી તમને. ત્યારબાદ આ જે કોર્સ છે એના એડવાન્ટેજ કયા છે, એનો ફાયદો કયો થશે તમને. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભાઈ અહીંયા જે કંઈ પણ ફેકલ્ટીઝ છે એ ફેકલ્ટીઝ તમારા માટે એક એક્સપર્ટ ફેકલ્ટી બની રહેશે, જે તમને ખૂબ સારું શિક્ષણ તો આપશે જ પરંતુ તમારી એની જે સાચી સમજ છે એ કેળવવામાં આપને ખૂબ મદદ કરશે. લાઈવ ક્લાસીસ અહીંયા ઘણીવાર એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈક જગ્યાએ ઉપસ્થિત નથી હોતા ક્લાસ સમય દરમિયાન, તો એ સમય દરમિયાન આપણું જે ભણવાનું છે એ એમ જ જતું હોય છે અથવા તો આપણો સમય વેડફાઈ જાય છે. તો એવું ન બને એટલા માટે લાઈવ ક્લાસની સાથે સાથે રેકોર્ડિંગ ક્લાસ પણ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ, તે પણ 4K ટેકનોલોજી સાથે, એટલે કે તમે સારામાં સારી સચોટ અને એમ કહી શકાય કે ખૂબ ઝીણવટભરી માહિતી પણ તમે મેળવી શકો એટલા માટે અમે તમને રેકોર્ડિંગ ક્લાસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. ઓફલાઈન વિડીયો પણ તમે 4K ક્વોલિટીમાં ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારા જે કોઈ પણ સબ્જેક્ટને લગતા રિલેટેડ જે કંઈ પણ ડાઉટ હોય છે એ ડાઉટ પણ તમે અહીંયા લાઈવ ક્લિયર કરી શકો છો, સાથે સાથે એનું સોલ્યુશન મેળવીને તમારી જે કંઈ પણ સમજ છે એમાં વધારો કરી શકો છો. લિમિટેડ સ્ટુડન્ટ્સ પર બેચ, અહીંયા તમને ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં, અમે શિક્ષણને વધારે મહત્વ આપનારી અમારી આ સંસ્થા જે છે કે જે ખાસ કરીને બાળકોના વિકાસ માટે પોતાનું યોગદાન આપતી રહી છે, આ સંસ્થા માત્ર જૂજ વિદ્યાર્થીઓને આમાં સમાવેશ કરીને સારામાં સારું શિક્ષણ આપીને સારામાં સારું રિઝલ્ટ અમે પ્રોવાઈડ કરવા માંગીએ છીએ અને એટલા માટે લિમિટેડ બેચની જ અમે સુવિધા રાખી છે. ત્યારબાદ ટાઈમ તમારો બચી શકશે, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ એવું હોય છે કે ભાઈ શાળાએ જતા હોય છે, શાળાથી પાછા રિટર્ન આવતા હોય છે, ટ્યુશન્સ જતા હોય છે, ત્યાંથી પાછા રિટર્ન આવતા હોય છે, તો આમાં ઘણો બધો સમય વેડફાઈ જતો હોય છે. આવું ન થાય એટલા માટે આ સુવિધા સૌથી બેસ્ટ આપના માટે બની રહેશે. ઇકોનોમિકલી જોવા જઈએ તો આવા ક્લાસીસની જે ફીસ હોય છે એ ખૂબ ઊંચી હોય છે, એટલે કે લોકો એફોર્ડ નથી કરી શકતા, પણ અહીંયા એવું નથી, ખૂબ ઓછી નજીવી રકમે તમે આ ક્લાસમાં જોડાઈ શકો છો. અનલિમિટેડ રિવિઝન પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. લર્ન વિથ એનિમેશન, એટલે કે તમને એનિમેશન દ્વારા પૂરેપૂરું શિક્ષણ મળે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે. લો ડેટા કન્ઝ્યુમિંગ એપ, એટલે કે ઘણીવાર એવું જોયું હશે કે ભાઈ યુટ્યુબ પરથી આપણે ઘણીવાર વિડીયો ડાઉનલોડ કરીએ છીએ તો એમાં આપણા ઘણા બધા ડેટાનો વપરાશ થતો હોય છે અને આપણે એ ડેટાનો ખર્ચ પણ ઘણીવાર પોસાય એમ શક્ય હોતું નથી. તો અહીંયા સમર્પણ એજ્યુકેશન હબની એક જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનથી તમે સારામાં સારું 4K ટેકનોલોજીથી તમે ભણી શકશો, એટલે કે સારામાં સારી વિડીયો ક્વોલિટી દ્વારા તમે અભ્યાસ શરૂ રાખી શકશો. જો તમે આ ક્લાસમાં જોડાવા માંગો છો તો નીચે જે તમને નીચે એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે જે ટોલ ફ્રી નંબર છે એના પર તમે
કોલ કરીને તમે આ લાઈવ ક્લાસીસમાં જોઈન થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિના સમય બગાડ્યા વગર, એટલે કે સમય બગાડ્યા વગર તમે આ ક્લાસમાં જોડાઓ અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. એ સાથે સાથે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતમાં જે સ્મારકને રૂપિયા 500 ની નવી ચલણી નોટમાં ચિત્ર સ્વરૂપે મળેલ છે તેનો પરિચય આપો. પ્રથમવાર આવો એક પ્રશ્ન પૂછાઈ ગયો કે 500 રૂપિયાની ચલણ ઉપર, એટલે કે કયા સાંસ્કૃતિક વારસાનું સ્થળ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જો આના માટે તમારે જે કંઈ પણ કરન્સી હોય છે એ કરન્સીની સંપૂર્ણપણે વિગત તમારે ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે નવીન સમયમાં નવા નવા પ્રશ્નો તમારી સામે ઉપસ્થિત થતા રહેવાના છે. તો એટલા માટે આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. હવે આપણને સૌથી પહેલા એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 500 રૂપિયાની નોટ ઉપર, કે જે 500 રૂપિયાનું ચલણ છે, એના ઉપર શેનું ચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, અથવા તો કયા સાંસ્કૃતિક વારસાનું ચિત્ર પ્રદર્શિત થયું છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ, તો ભાઈ દિલ્હીમાં આવેલો જે લાલ કિલ્લો છે એનું ચિત્ર એના ઉપર અંકિત કરવામાં આવ્યું છે. કયો કિલ્લો? દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો જે છે એનું ચિત્ર એના ઉપર અંકિત કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આપણો આગળનો પ્રશ્ન જે છે તે. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને 500 રૂપિયાની નવી ચલણમાં ચિત્ર રૂપે મળેલ છે તે ચિત્ર કોનું છે? દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાનું છે, જેનું બાંધકામ મુઘલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638માં દિલ્હીમાં કરાવડાવ્યું. કોણે? શાહજહાંએ, કે જે મુઘલ સમ્રાટના રાજા હતા, જેનું બાંધકામ ઈસવીસન 1638માં શાહજહાંએ દિલ્હીની અંદર કરાવડાવ્યું હતું. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરોનો એ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ભાઈ એના ઉપર એક પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ તમને સાંધો જોવા મળતો નથી. આ લાલ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશ દ્વાર છે અને આરસના એના ઉપર ઘુમ્મટો બનાવવામાં આવે છે. તમે જોયું હશે કે જ્યારે આપણા ત્યાં કોઈ રાષ્ટ્રીય તહેવારો હોય છે ત્યારે રાષ્ટ્રીય તહેવારોના સમયે એના ઉપરથી ધ્વજ વંદન કરવામાં આવે છે. શાહજહાંએ કિલ્લાની અંદર પોતાના નામ ઉપરથી એક, એટલે કે જેનું નામ હતું શાહજહાં, એના નામ ઉપરથી એક નાનકડું શહેર વસાવ્યું હતું અને જેનું નામ હતું શાહજહાંના બાદ. એમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગ મહેલ, મુમતાઝનો શીશ મહેલ, ઔરંગઝેબે મોતી મસ્જિદ. ઔરંગઝેબ ધ્યાન રાખજો, મુઘલ શાસનના પતન પાછળ સૌથી મોટો જો કોઈ મહત્વનો ભાગ હોય અને ભાગ ભજવનાર વ્યક્તિ હોય તો એ કયો હતો? ઔરંગઝેબ. લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન વગેરેમાં સમાવેશ થાય છે. દીવાને આમ, દીવાને ખાસ, ભારતમાં સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી એને સજાવવામાં આવે. જેટલા કંઈ પણ તે સમયના વિશિષ્ટ કહી શકાય એવી ધાતુઓ અને જે વિશિષ્ટ પથ્થરો હતા એ પથ્થરોથી એના ઉપર નકશી કામ કરવામાં આવ્યું. એ ઉપરાંત વાત કરીએ, એના અંદર જડવામાં આવ્યા સોના ચાંદી, તેને પર વરખ જડવામાં આવી અને ત્યારબાદ એની દિવાલોની રચના કરવામાં આવી. અહીં રંગ મહેલ અને શાહી સ્નાનાગાર પણ આવેલું છે. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું કે જે નાદિર શાહ જ્યારે આવ્યો ત્યારે એ પોતાની સાથે એને લઈ ગયો. દિલ્હીનો કિલ્લો મુઘલ શાહ સ્થાપત્ય કલાની અદભુત અને ઉત્કૃષ્ટ ઇમારત ગણવામાં આવે છે. આમ 15 ઓગસ્ટના દિવસે ભારત સરકાર તરફથી જે લાલ કિલ્લો છે એના ઉપર ધ્વજ વંદન કરવામાં આવે છે. મેં તમને કહ્યું તેમ કે આપણો એક રાષ્ટ્રીય તહેવાર છે 15 ઓગસ્ટ, જે આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ, એ દિવસે આ લાલ કિલ્લા ઉપરથી ધ્વજ વંદન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે ક્વેશ્ચન્સ છે એમાં ખૂબ સારી રીતે સમજ પડી ચૂકી હશે. આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. રંગલો, રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતા દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલાને પરિચય. તમને નામ ખ્યાલ આવી ગયો હશે, રંગલો, રંગલી, ઝંડા ઝુંડણનો વેસ, આ બધી જે કલા છે, આ બધી જે પોતાની અલગ ઓળખ છે, જે સમાજમાં ચાલતા જે કુરિવાજો છે, બરાબર છે, એ કુરિવાજોને દૂર કરવા માટે પ્રાચીન સમયમાં એક કલા જે વિકાસ પામી અસાઈ ઠાકર દ્વારા, અને એ કલા એટલે આપણને ખબર છે ભવાઈ. કઈ કલા? ભવાઈ, યાદ રાખજો. રંગલો, રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા કઈ છે? ભવાઈ છે. મેં તમને પ્રથમ જ વાત કરી, કઈ કલા હતી? ભવાઈ.
આ જે કલા છે વિદ્યાર્થી મિત્રો, એ કલા 700 વર્ષ જૂની છે. કેટલી છે? 700 વર્ષ. અસાઈ ઠાકર જે મૂળ આપણા ગુજરાતની અંદર આ કલાનો વિકાસ થયો અને એક ભાવ પ્રધાન નાટકો કહેવામાં આવે છે. તે સમય દરમિયાન છે ને ફિલ્મોની વ્યવસ્થા ના હતી, મોટા મોટા થિયેટર્સ ન હતા, મોલ ન હતા. તો ઘણી વાર લોકો પોતાનું મનોરંજન મેળવવા માટે એ ગામની અંદર જે ભવાઈયાઓ આવતા, એને ભવાઈયાઓ કહેતા, એ ભવાઈની એક આખી ટોળકી હોય, એ ટોળકી આવીને રાત્રે સમાજમાં ચાલતા આવા જે કુરિવાજો છે એને દૂર કરવા માટે, મનોરંજન કરવા માટે ભાવ પ્રધાન નાટકો રજૂ કરતા અને એ ભવાઈ કહેવાતી. ભવાઈની શરૂઆત અસાઈ ઠાકર દ્વારા થઈ હતી. મેં તમને કહ્યું એ ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ આપતી, મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું. સોલંકી યુગ દરમિયાન મોટે ભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, રમૂજો એટલે કે હાસ્ય પ્રધાન નાટકો એમાં ભજવવામાં આવતા, ભૂંગળ વાદ્ય સાથેનો સંગીત પ્રધાન નાટકો, તેમજ વિવિધ પ્રકારના વેશ, રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, મેં તમને કહ્યું તેમ કજોડાનો વેશ વગેરે ભવાઈની મુખ્ય વિશેષતાઓ રહી હતી. એટલે કે આના દ્વારા જે ગામના લોકો હોય, જે ગામમાં આ ભવાઈનું આયોજન કરવામાં આવતું, એ ગામના લોકોને ભાવ પ્રધાન નાટકો દ્વારા, ઝંડા ઝુલણના વેશ દ્વારા, રામદેવ બરાબર છે જે રામ જે એમનો વેશ છે એ ધારણ કરીને ભવાઈની મુખ્ય વિશેષતાઓ ભવાઈ રજૂ કરવામાં આવતી. ભવાઈ ભજવનાર ભવાઈયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હતા. ભૂંગળ એક લાંબુ વાદ્ય હતું, એ ખૂબ લાંબુ હોય છે, અને એ ભૂંગળ વગાડીને એ લોકો માતાજીની આરાધના કરતા, દેવની એટલે કે દેવીની સ્તુતિ કરતા, અને ત્યાર પછી ભવાઈની રજૂઆત કરવામાં આવતી હતી. ગુજરાતમાં કન્યા કેળવણી, મેં તમને કહ્યું તેમ કે સમાજમાં ચાલતા જે કેટલાક કુરિવાજો હતા, એ કુરિવાજોને સમાજમાંથી દૂર કરવા માટે આ માટેના નાટકો પ્રદર્શિત કરવામાં આવ્યા, જેમાં કન્યા કેળવણી, બેટી બચાવો, ત્યારબાદ કાર્યો માટે સલામતીના પાત્રો સાથે ભવાઈના નાટ્ય પ્રયોગોને ભજવવામાં આવતા. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે આપને આ પ્રશ્નમાં પણ ખૂબ સારી રીતે સમજ પડી ચૂકી હશે. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. તમારા શહેર કે ગામમાં આવેલા કોઈ પ્રવાસન સ્થળની સ્વચ્છતા અને જતન માટે આપણે કયા પ્રયત્નો કરી શકીએ? જ્યાં સ્વચ્છતાનો વાસ હોય ને ત્યાં પ્રભુનો વાસ, એવું એક સ્લોગન તમે સાંભળ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, એક શહેર માત્ર નહીં પરંતુ આપણું ઘર, આપણી શેરી, આપણું ગામ, આપણું શહેર, આપણો દેશ, એ દરેક પરિબળને સમજીને એને સ્વચ્છ રાખવું એ આપણી નૈતિક ફરજ છે. આપણી ફરજોમાં પણ આ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે હું નીચે પ્રમાણેના પ્રયત્નો કરી શકીશ, જેમાં સૌથી પહેલા ચીજ વસ્તુઓ એટલે કે જે પ્લાસ્ટિકનો ઉપયોગ છે, એટલે કે આપણે ઘણી વાર જોયું છે કે પ્લાસ્ટિક એનો ક્યારેય નિકાલ નથી થતો, એ ક્યારેય સળતું નથી, અને એટલા માટે પ્લાસ્ટિકનો બને ત્યાં સુધી આપણે ઓછો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ, અથવા તો જો શક્ય હોય તો એનો ઉપયોગ ન થાય તેવા પ્રયત્નો આપણે કરીશું. બીજું, કચરો હું ગમે ત્યાં ફેંકીશ નહીં. બધી નાની નાની બાબતો છે, કચરાને આપણે ગમે તેમ ફેંકી દઈએ છીએ, એ પ્રશ્ન ન ઉભો થાય એટલા માટે, પ્રશ્ન ન ઉભો થાય એટલા માટે જ આપણે કચરાને હંમેશા માટે કચરા પેટીમાં ફેંકવાનો આગ્રહ રાખીએ, એ ખૂબ જરૂરી છે. ઐતિહાસિક સ્મારકો બિનજરૂરી લખાણ લખીને, ચિત્રો દોરીને તેમને નુકસાન નહીં પહોંચે. આપણે જોયું હશે ઘણી વાર આપણે કોઈક જગ્યાએ ફરવા જઈએ છીએ તો ત્યાં આપણે આપણા નામ લખીએ છીએ, આપણે આપણા નામને પ્રદર્શિત કરીએ છીએ. શું તમને લાગે છે કે આવા વારસાનું નુકસાન કરવું એ આપણી ફરજમાં આવે છે? શું તમને લાગે છે કે આ વારસાને નુકસાન કરવું જ જોઈએ? તો તમારો પ્રશ્ન, કદાચ મારો જે પ્રશ્ન છે એનો આન્સર તમે મને ખબર જ છે, ના જ કહેવાનું છે. એ આપણી ઓળખ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, એ આપણો વારસો છે. જો આપણે એનું રક્ષણ નહીં કરી શકીએ ને તો એ વાત ચોક્કસ છે કે આવનારી પેઢી કદાચ એને નિહાળી નહીં શકે, એનો આનંદ નહીં માણી શકે, અને એટલા માટે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ જોવા માટેની સૌથી પહેલી ફરજ એ આપણી હોય છે. અને એટલા માટે આવા વારસાને કોઈ નુકસાન ન થાય એની સૌથી પહેલી તકેદારી એ કોણ રાખી છે? આપણે રાખીશું. ગંદકીનો યોગ્ય નિકાલ કરીશ, પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં નહીં થતું. જોક્સ કેવું સમજ, જ્યારે ઇંગ્લેન્ડની અંદર વર્લ્ડ કપનું આયોજન થયું ત્યારે સૌથી વધારે જો કોઈ ત્યાં
દંડ ભરીને આવ્યું તો આપણી ભારતીય પ્રજા હતી. કેમ કે ભાઈ ત્યાંજીને એ લોકોએ પાન માવા બહુ, અને એટલા માટે ત્યાંના રસ્તા મોટે ભાગે લાલ રહી, અને એટલા માટે ત્યાંની સરકારે એમની પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં દંડ વસૂલ કર્યો. શું તમને લાગે છે કે આપણે આ કરવું જોઈએ? આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુના વિસ્તારમાં ઘણી વાર આપણે કોઈક જાહેર જગ્યાએ જઈએ છીએ તો ત્યાં ભગવાનના ચિત્રો દોરવામાં આવ્યા હોય છે. હવે આપણને એમ થાય ઘણી વાર કે આ ભગવાનના ચિત્રો અહીંયા શા માટે હશે? તમને ન ખબર હોય તો કહી દઉં, કારણ કે આપણી ભારતીય પ્રજા, જાગૃત પ્રજા ઘણી વાર દિવાલોને બગાડે છે, અને એવું ન થાય એટલા માટે ત્યાંના જે આયોજકો હોય છે શું કરે છે, ઉપર ભગવાનના ચિત્રો દોરી રહી છે, કે કદાચ તો અટકી જશે. તો આપણે આ પ્રશ્ન ન ઉપસ્થિત થાય એટલા માટે પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં નહીં થૂપશું. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ ન થાય તેના માટેની કાળજી રાખીશું. ઐતિહાસિક મહત્વ ધરાવતા જે તળાવો છે, સરોવર છે, વાવ છે, કુવા છે, કુંડ છે, વરસાદ ઋતુ દરમિયાન ખાસ કાળજી લઈને કચરો ગમે ત્યાં નહીં ફેંકીએ, તેની પણ ખાસ વિશેષ કાળજી અમે ધ્યાન રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં પણ આપ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારી રીતે સમજ પડી ચૂકી હશે. આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. ભારતમાં આવેલા તીર્થ સ્થાનો, તીર્થ એટલે કે આપણા ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલા જે મંદિરો છે, એવા મંદિરો, એવી આપણી જે ઓળખ છે, એ ઓળખ વિશે આપણે વાત કરવાના છે, જે આપણી ધાર્મિક સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આવા ચાર ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે, જેમાં મુખ્ય ચાર ધામોની યાત્રામાં વાત કરીએ તો બદ્રીનાથ એટલે કે જે ઉત્તરાખંડમાં આવેલું છે, રામેશ્વરમ કે જે તમિલનાડુમાં, દ્વારકા કે જે આપણા ગુજરાતની અંદર આવેલું છે. આદિ શંકરાચાર્ય દ્વારા આપણા ત્યાં શક્તિપીઠની રચના એક દ્વારકા પાસે ગોમતી નદીના કિનારે કરવામાં આવી હતી. એ ગુજરાત એટલે કે દ્વારકા, જમનાપુરી, જગન્નાથપુરી હકીકતમાં, અહીંયા થોડુંક મિસ્ટેક છે, વાંધો નહીં, જગન્નાથપુરી કે જે ઓડિશામાં આવેલું છે, આ પવિત્ર તીર્થસ્થળોનો સમાવેશ એમાં કરવામાં આવે છે. આ ઉપરાંત પણ 51 શક્તિપીઠો છે, જે 51 શક્તિપીઠોમાં આપણું અંબાજી પણ એક શક્તિપીઠ ગણવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે. ગુજરાતમાં આવેલા જૂનાગઢની અંદર જે ગિરનાર છે, એની જે પરિક્રમા છે, એ લીલી પરિક્રમા પણ ખૂબ મહત્વ ધરાવતી જોવા મળે છે. શેત્રુંજય, નર્મદાની પરિક્રમા, એક પવિત્ર પવિત્ર કહી શકાય એવી પરિક્રમા ગણાય છે. ઘણા બધા ભાવિકો આ પરિક્રમા કરીને પોતાની ધન્યતા અનુભવે છે, પોતાની ધાર્મિક ભાવનાઓને સંતોષે છે, પોતાની ધાર્મિકતાને સંતોષે છે. ધાર્મિક માન્યતાઓની વાત કરીએ ત્યાં સુધી આવા તમામે તમામ તીર્થ સ્થાનો એ હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વના ગણવામાં આવ્યા છે. એ આપણી સંસ્કૃતિની એક ઓળખ છે. આ સંસ્કૃતિને કોઈ નુકસાન ન થાય એને જોવાની આપણી જવાબદારી છે. ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કો એક એવી સંસ્થા છે કે જે વૈશ્વિક વારસાના સ્થળોની યાદી જાહેર કરે છે. આવા સ્મારકો આપણા ભારત દેશની અંદર ઘણા બધા છે, જેમાં આપણા ત્યાં રાણીની વાવ, ત્યારબાદ આપણા ત્યાં તાજમહેલ છે, ચાંપાનેરનો કિલ્લો છે, આવા ઘણા બધા કિલ્લાઓનો સમાવેશ, ઘણા બધા વાવનો સમાવેશ, મંદિરોનો સમાવેશ એમણે વૈશ્વિક વારસાની યાદીમાં કર્યો છે. ભારતમાં 32 જેટલા સ્થળો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ છે. ભારતમાં ચાર ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નમાં ખૂબ સારી રીતે સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, હું પાછો કહું છું, વિભાગ બી પણ ખૂબ મહત્વ ધરાવતો વિભાગ છે. એની અંદર પણ આપ દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે માર્ક મેળવી શકો છો. તો એના માટે આ ખાસ વસ્તુની ધ્યાન રાખજો. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે, બહુહેતુક યોજના એટલે શું, તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય? સૌથી પહેલા આપણને બહુહેતુક યોજના એટલે શું છે તેની માહિતી હોવી જોઈએ. તો બહુહેતુક યોજના એટલે કે જ્યારે એવી કોઈ યોજના નિર્માણધીન બને છે જ્યારે મનુષ્યના એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય, અથવા તો મનુષ્ય દ્વારા એટલે કે જે કંઈ પણ કાર્યો દ્વારામાં એને ઉપયોગમાં લેવાના છે, જ્યારે કોઈ એવી યોજના નિર્માણ પામે છે જ્યારે એનાથી એકથી વધારે હેતુઓ સિદ્ધ થતા હોય છે, ત્યારે એવી યોજનાને આપણે બહુહેતુક યોજના કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ માની લો કે કોઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે, તો કોઈ નદી ઉપર બંધ બાંધવાથી કંઈ એક હેતુ સિદ્ધ નથી થતા હોતા, ઘણા બધા હેતુઓ સિદ્ધ થતા હોય છે. જેમ કે એક નદી ઉપર બંધ બાંધીએ તો સ્વાભાવિક છે કે સૌથી પહેલા આપણને એમાંથી શું પ્રાપ્ત થાય કે ભાઈ આપણને પૂર આવતું અટકે. બીજી વસ્તુ, નદીઓમાં
જે પાણી પર બંધ બાંધવામાં આવ્યો છે એના માટે સિંચાઈથી એટલે કે સિંચાઈ માટેનું પાણી આપણને મળી રહે. ત્યારબાદ આવા કેટલા જે ઉપાયો છે, આવા જે કેટલાક ઉદ્દેશો છે તેના વિશે આપણે વાત કરીએ. તો જળાશયોમાંથી નહેરો કાઢીને સિંચાઈ માટેનો વિકાસ કરી શકીએ છીએ, જળ વિદ્યુત મેળવી શકીએ છીએ, ખેતી અને ઉદ્યોગોમાં પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જો કોઈ મોટી વસાહતો હોય તો એને પાણી પૂરું પાડી શકાય, નદીઓમાં આવતા વિનાશક પૂરને આપણે અંકુશમાં લઈ શકીએ છીએ. સ્વાભાવિક છે કે જમીનમાં જમીન ઉપર પાણીનો રન ઓફ જો ઓછો થઈ જાય તો જમીનનું ધોવાણ પણ ધીમે ધીમે ઘટી જાય, તો જમીનનું ધોવાણ પણ આપણે અટકાવી શકીએ છીએ. મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગ વિકસાવી શકીએ, મત્સ્ય કેન્દ્રો વિકસાવી શકીએ, પ્રવાસ પર્યટનના સ્થળો વિકસાવી શકીએ. આ અનેક ફાયદાઓ છે જ્યારે આપણે કોઈ યોજના અમલમાં મૂકીએ અને એનાથી એકથી વધારે હેતુઓ સિદ્ધ થાય. તો કોઈ પણ નદી ઉપર જ્યારે ડેમ બાંધીએ બરાબર, ત્યારે આવી યોજનાને આપણે કયા નામે ઓળખાવીએ, બહુહેતુક યોજના તરીકે ઓળખાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી અને તેમનું વર્ણન કરો. વહીવટી દ્રષ્ટિ એટલે કે સરકાર દ્વારા જે જંગલોનું વહીવટીકરણ એટલે કે વહીવટીકરણ માટે એના વ્યવસ્થાપન માટે જંગલોનો જે વિભાગ પાડવામાં આવ્યા છે અને જે પ્રકાર પાડવામાં આવ્યા છે એના વિશે વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીશું અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો. જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રીતે સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે એનામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ માનવીને હોતી નથી. એનામાં ફરવાની, પશુઓને ચરાવવાની કોઈ પણ પ્રકારની છૂટ આ અનામત જંગલોની અંદર આપવામાં આવતી નથી. આવા જંગલોને આપણે અનામત જંગલો તરીકે એટલે કે આરક્ષિત જંગલો તરીકે ઓળખાવીએ છીએ. ખાસ કરીને એમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. મેં તમને કહ્યું તેમ આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એના પર પોતે હસ્તક્ષેપ કરતી હોય છે અને એનું સંપૂર્ણ ભારતમાં આવા જંગલોનો વિસ્તાર 54.4% જેટલો જોવા મળે છે. બીજું, સંરક્ષિત જંગલો. આ જંગલોમાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય જે તૂટી ગયેલા લાકડા છે, નીચે પડી ગયેલા લાકડા છે, એવા લાકડાને વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક જે લોકો છે એને છૂટ આપવામાં આવે છે. એટલે કે એ વિસ્તારમાં રહેતી જે ટ્રાઇબલ પ્રજા છે, જે આદિવાસી પ્રજા છે, એને એની છૂટ આપવામાં આવે છે. શિડ્યુલ ટ્રાઇબલ્સ, અનુસૂચિત જનજાતિના લોકો છે કે જંગલોમાં રહીને પોતાનું જીવન જીવતા હોય છે, એ લોકોને ત્યાં સ્થાનિક હોવાને કારણે એમને એટલી છૂટ આપવામાં આવે છે. બાકીની કોઈ પ્રજાને એની અંદર હરવા ફરવાની છૂટ આપવામાં આવતી હોતી નથી. એની સરકાર દ્વારા દેખભાળ કરવામાં આવે છે. આવા જંગલોનું પ્રમાણ આપણા ભારત દેશની અંદર 29.2% જેટલું જોવા મળે છે. કેટલા ટકા હોય છે? 29.2%. ત્યારબાદ અવર્ગીકૃત જંગલો એટલે કે જેનું વર્ગીકરણ નથી થઈ શક્યું, કે જેને આપણે અનામત જંગલોમાં પણ ન કરી શકીએ, સંરક્ષિત જંગલોમાં પણ આપણે ન સમાવેશ કરી શકીએ, એવા જે જંગલો છે એ જંગલોને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલ વિસ્તારો ખૂબ દુર્ગમ અને ગીચ હોવાથી એને વર્ગીકૃત કરી નથી શકાય. અને એટલા માટે જ મેં તમને કહ્યું કે આવા જંગલોને આપણે અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આવા જંગલોમાં કોઈ પણ રીતે ખેતી કરવાની, પશુઓને ચરાવવાની, લાકડા વીણવાની એના પર કોઈ પ્રતિબંધ નથી હોતો. ત્યાંની સ્થાનિક પ્રજા એનો પૂરેપૂરો લાભ લઈ શકે છે, પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓમાંથી મેળવી શકે છે અને એનો ઉપયોગ કરીને પોતાનો વિકાસ કરી શકે છે. આવા જંગલોનું પ્રમાણ આપણા ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો 16.4% જેટલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં પણ હું એવી આશા રાખું છું કે આપને સંપૂર્ણ રીતે સમજ પડી ચૂકી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. વન્ય જીવો, જંગલોમાં રહેતા જે જીવો છે એ જીવોના વિનાશ માટેના કારણો જણાવો. આપણને એક કારણ તો ખબર જ છે, જંગલોનો જે નાશ થઈ રહ્યો છે, નિર્વનીકરણ થઈ રહ્યું છે, એ નિર્વનીકરણને કારણે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તો જંગલોની ઘાસભૂમિ, જંગલો જળ પ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્યજીવોને કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે. આ નિર્વનીકરણને કારણે જંગલમાં વસતા જે વન્યજીવો છે
એમના રહેઠાણ માટેની જે જગ્યા છે એ જોખમમાં મુકાઈ છે, એનું પ્રમાણ ઘટ્યું છે, અને ઘટવાને કારણે જંગલોમાં વિનાશ થવાને કારણે આ વન્ય પ્રાણીઓનો વિનાશ થઈ રહ્યો છે. જંગલો વિનાના પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. આમ શિકારીઓ એને વાળ માટે, એની ચામડી માટે એટલે કે એની ખાલ માટે, એના શિંગડા મેળવવા માટે, એના નખ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ઘણી વાર આવા પ્રાણીઓ જે છે એનો શિકાર કરતા હોય છે. પ્રાણી જ ઔષધિઓ, એના સુગંધી દ્રવ્યો, એના સુગંધિત એટલે કે એના શરીરમાંથી નીકળતા કેટલાક સુગંધી દ્રવ્યો છે એને મેળવવા માટે પણ એને મારવામાં આવે છે. એ પ્રાણીઓ ધીમે ધીમે એવી કેટલીક પ્રજાતિઓ છે, પ્રજાતિઓ આજે ધીમે ધીમે ભારતમાંથી લુપ્ત થઈ ગઈ છે. એક સમય દરમિયાન ગુજરાતના જંગલોમાં જોવા મળતા જે વાઘ હતા, એ વાઘ એટલે કે માસદાના જંગલોમાં જોવા મળતા જે વાઘ હતા એ લગભગ આજે જોવા મળતા નથી. એવી ઘણી પ્રજાતિઓ છે કે જે પ્રજાતિઓ આજે ભારતમાંથી ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. જો આપણે જંગલોનો વિનાશ આ રીતે નહીં રોકીએ તો આવનાર સમયમાં દૂર નથી કે ભારતના જંગલોમાં જોવા મળતી એવી ઘણી વિવિધ પ્રજાતિઓ છે જે ધીમે ધીમે નાશ થઈ જશે, અથવા તો આવનાર સમયમાં આપણી પેઢી એને જોઈ શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન હશે, જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શોર્ટ ફોર્મ પણ લખેલું હોય શકે કોઈક વાર, શિડ્યુલ ટ્રાઇબલ્સ અને અનુસૂચિત એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જાતિ એટલે કે SC શિડ્યુલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબલ્સ. એક બીજું પણ જણાવી દઉં છું, OBC, ઓબીસી નું ફૂલ ફોર્મ છે અધર બેકવર્ડ ક્લાસ, સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ. જો કદાચ કોઈક જગ્યાએ પૂછાઈ જાય તો તમે એનો જવાબ આપી શકો એટલા માટે. તો એના માટે કઈ કઈ યોજનાઓ છે, છાત્રાલયો કે કઈ કઈ યોજનાઓ દ્વારા એમના વિકાસ માટેની પ્રવૃત્તિઓ સરકાર દ્વારા કરવામાં આવે છે તેની વાત કરીએ તો, આવી જાતિના જે બાળકો છે એના માટે છાત્રાલયો ખોલવામાં આવી છે અને શિષ્યવૃત્તિઓ એટલે કે સ્કોલરશીપનું આયોજન કરવામાં આવે છે. સ્કોલરશીપ એટલે કે એ બાળકો સારું શિક્ષણ મેળવી શકે એના માટે જે કંઈ પણ નાણાકીય સહાયની જરૂરિયાત હોય છે એ નાણાકીય સહાય આ પ્રજાતિ સુધી, આ જાતિ સુધી પહોંચાડી શકાય એટલા માટે શિષ્યવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. વિવિધ પ્રતિયોગીતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. GPSC, UPSC આવા જે કેટલાક મહત્વની કહી શકાય એવી એક્ઝામિનેશન જે છે એટલે કે એક્ઝામ છે એ માટેના વર્ગો વિનામૂલ્યે આ જાતિઓ માટે ચલાવવામાં આવે છે કે જેથી એ લોકો પોતાનું જે જીવન ધોરણ છે એ બદલી શકે, પોતે સારી એવી યોગ્યતા પ્રાપ્ત હોવા એટલે કે યોગ્યતા ધરાવીને એ લોકો ખૂબ પોતાના શિખરો એટલે કે પ્રસિદ્ધિના જે શિખરો છે, વિકાસ માટેના જે શિખરો છે એ સર કરી શકે એટલા માટે કેન્દ્ર સરકાર તરફથી એને નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. સરકારી નોકરીઓમાં અને જાતિઓમાં ઉમેદવારો માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે. અનુક્રમે 5-7% સુધીની એમની જે અનામત જોગવાઈઓ રાખવામાં આવી છે, 5 વર્ષ સુધીની એમની ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવે છે. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે કે જ્યાં એવી જાતિના બાળકો ત્યાં રહીને પોતે સારું શિક્ષણ મેળવી શકે, સારો ખોરાક મેળવી શકે એટલા માટે આવી આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના માટે મેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ તેટલી કેટલી ઉચ્ચ કક્ષાએ શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલીક બેઠકો એમના માટે અનામત રખાઈ છે એટલે કે શિક્ષણ મેળવવા માટે પણ એમની માટે કેટલીક અનામત જોગવાઈ કરવામાં આવી છે. તે સાથે સાથે આપણે જો વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર March 1992 જન્મ શતાબ્દી દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામની સંસ્થા સ્થાપવામાં આવી કે જે નબળા વર્ગોની સામાજિક અને ઉદ્ધાર સામાજિક પરિવર્તન ક્ષમતા, ન્યાય, માનવ ગરિમા માટે કામ કરનાર વ્યક્તિને ડોક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. કયા વર્ષે? 1992 યાદ રાખજો. આંબેડકર પુરસ્કારથી સન્માનિત થાય છે તેમને. આ બંને જાતિના કલ્યાણ અને હિતની સુરક્ષા માટે રાજ્યમાં અલગ અલગ વિભાગ દ્વારા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જેને સામાજિક શૈક્ષણિક કહી શકાય એવા અધિકારી તરીકે ઓળખવામાં એને આવે છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તદુપરાંત આ જાતિઓમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખાસ કરીને આ પછાત જાતિઓ છે એના ઉત્કર્ષ અને વિકાસ માટે
सरकार कटिबद्ध छे अने એટલા માટે सरकार हमेशा માટે એવા પ્રયત્નો કરતી આવી છે કે એમના વિકાસમાં સરકાર દ્વારા પોતાનું યોગદાન આપી શકાય અને એમનું જીવન ઉજ્જવળ બનાવી શકે માટે સરકાર કટિબદ્ધ છે અને એટલા માટે અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબલ્સ એ લોકોના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે સરકાર હંમેશા આવા પ્રયત્નો કરતી રહેતી જોવા મળે છે। આગળના પ્રશ્ન તરફ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખનિજ સંસાધનોની ભવિષ્યમાં અછત ન સર્જાય તે માટે ભવિષ્યમાં નાગરિક હોવાના નાતે તમે કયા કયા ઉપાયો સૂચવશો? જો કેટલાક સંસાધનો નવીનીકરણના હોય છે, કેટલાક સંસાધનો અનવીનીકરણના હોય છે, પણ જે અનવીનીકરણના સંસાધન છે એ સંસાધન ખૂબ ઓછા પ્રમાણમાં આપણી પાસે આજે ઉપલબ્ધ છે। આજે આપણે પેટ્રોલની વાત કરીએ, પેટ્રોલનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો એનું સૌથી મોટું કારણ પણ એ છે કે વપરાશ વધ્યો છે અને એનો જથ્થો ઘટ્યો છે। જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે એ પરિસ્થિતિઓમાં એનો ભાવ ઘટે તેના કરતા વધારે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આપણે એનો ઉપયોગ કઈ રીતે ઘટાડી શકીએ, એ સંપૂર્ણપણે પૂરું ન થઈ જાય તેના માટે આપણે કયા કયા પગલાઓ ભરી શકીએ, તેના માટે આપણે સૌથી પહેલા કટિબદ્ધ બનવું જોઈએ। આપણે એના ભાવ તરફ ધ્યાન ન આપીએ તે વધારે સારું છે। તો એના માટે ઉપાયો આપણે કેટલાક જોઈએ, તો સૌથી પહેલો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીશું। ખનીજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે તો આપણે એમાં વધારેમાં વધારે ઉત્પાદન કરી શકીએ અને એ વેડફાઈ ન જાય તેની તકેદારી પણ આપણે જ રાખવી પડશે। પુનઃચક્ર, રિસાયકલ, આપણને ખબર છે કે આપણે એકવાર વપરાશ થઈ ગયેલી વસ્તુનો ઘણી વાર એવું અમુક સંસાધન એવા હોય છે કે જેનો આપણે ફરીથી ઉપયોગ નથી કરી શકવાના, પણ અમુક સંસાધન એવા હોય છે કે જે સંસાધનોને આપણે રિસાયકલ કરીને ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ। તો વપરાઈ ગયેલા લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, કલાઈ છે, ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓને પીગાળી શકાય અને ફરીથી એનો ઉપયોગ કરી શકાય તેવા પ્રયત્નો આપણે કરી શકીએ। ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ, ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થઈ જવાના છે એવી અણી પર આવીને ઉભેલા જે સંસાધનો છે, જે ખનિજો છે, એ ખનિજોનો વિકલ્પ શોધવો જોઈએ જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી આપણે બચાવી શકીએ। ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને હવે આપણે ધીમે ધીમે સૌર ઉર્જા તરફ જો આગળ વધી જશું, આપણે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોને છોડીને જો બેટરીથી ચાલતા સંચાલિત કે બેટરી સંચાલિત જે સાધનો છે જો આપણે એનો ઉપયોગ વધારીશું તો આવના સમયમાં આવા પેટ્રોલ જેવા સંસાધનની આપણે બચત કરી શકીશું અને આવનારી ભવિષ્યની પેઢી પણ એનો ઉપયોગ કરી શકશે। તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો, પેટ્રોલના બદલે સીએનજી ધ કોમ્પ્રેસ નેચરલ ગેસ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। બિન પરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ, પવન ઉર્જા, જો પરંપરાગત સ્ત્રોત એવા છે કે જેનો ઉપયોગ આપણે હંમેશથી કરતા આવ્યા છીએ, જે પરંપરા ચાલતી આવે છે અને એ સંસાધન બધા પરંપરાગત સંસાધન કહેવાય। જ્યારે બિન પરંપરાગત સંસાધન કે જેનો ઉપયોગ આપણે હમણે શરૂ કર્યો છે તો એવા સંસાધનોમાં આપણે વાત કરીએ પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બિન પરંપરાગત શક્તિ સંસાધનનો ઉપયોગ વધારવો જોઈએ। આ બધા ઉર્જા સ્ત્રોતો પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધન તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પોષણક્ષમ અને ટકાઉ વિકાસ એક વ્યાખ્યા ઘણીવાર પ્રશ્નમાં પૂછાઈ જાય છે કે ટકાઉ વિકાસ કોને કહેશું? ભાઈ, ટકાઉ વિકાસ કોને કહેવાય? સૌથી પહેલા હું છું આજે આવનારી મારું જે બાળક છે, જે હું વસ્તુ અત્યારે વાપરી રહ્યો છું એ વસ્તુનો જો ઉપયોગ આવનાર સમયમાં મારું બાળક ન કરી શકે ને તો હું એમ કહું કે મેં મારો વિકાસ કર્યો છે એ ક્યારેય શક્ય નથી, કારણ કે મેં મારી જરૂરિયાતો સંતોષી છે અને એ જરૂરિયાતોને સંતોષવા માટે મેં આવનારી પેઢી ઉપર ક્યારેય ધ્યાન નથી આપ્યું, તો એને આપણે વિકાસ કહીએ ના? બધા મિત્રો, એને વિકાસ ક્યારેય ન કહેવાય। તો ટકાઉ વિકાસની વ્યાખ્યા શું થઈ શકે? તો ભાઈ, ટકાઉ વિકાસ એટલે આવનારી પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયની જે કંઈ પણ જે જરૂરિયાત છે એને જ્યારે આપણે સંતોષીએ ને ત્યારે એને શું કહેવાય? ટકાઉ વિકાસ કહેવાય। શું કહેવાય? ટકાઉ વિકાસ। વ્યાખ્યા આપણે ફરીથી એક વાર જોઈએ, પર્યાવરણની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને જ્યારે ભવિષ્યની પેઢીને એની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને આપણે વર્તમાન સમયની પેઢીની જરૂરિયાતોને જ્યારે સંતોષીએ ને ત્યારે એને શું કહી શકીએ? આપણે ટકાઉ વિકાસ તરીકે ઓળખાવી શકીએ। ખનિજોની અનુમાનિત જથ્થો નિશ્ચિત કરી લઈએ, તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજન પૂર્વક કરવા માટેનો પ્રયત્ન કરીએ। જો આપણે બહુ મહત્વની વસ્તુ છે, અત્યારે મારી પાસે કેટલી વસ્તુ, જો મારી પાસે જેટલી શક્તિ હોય ને એટલી જ ભક્તિ થાય, એક નિયમ છે, બરાબર છે?
जो हूँ अत्यारे मारी पासे जत्थो ज उपलब्ध नथी अने एनो वपराश बेफाम करतो ज रहूं तो फिनिश एक समय तो वो चोक्कस आवशे अने त्यारे सौथी मोटी मुश्केलीओनो सामनो मारे ज करवो पड़शे। हूँ हवे मानव समाजनी वात करूं छुं तो जेटलू आपणी पासे उपलब्ध छे ए उपलब्ध वस्तुनी जे एनो जे जत्थो छे एनो अनुकरण करी लईए अने आवनार समयमां एनो वपराश आपणे कई रीते करी शकीए एनुं आयोजन करीए। खनिजो नाशवंत छे तेमनुं नवीनीकरण थई शकतुं नथी तेथी तेमने बहु विवेकपूर्ण उपयोग करवो अने कड़कसरपूर्वक उपयोग करवो जोईए। मैं तमने समजाव्युं खास जरूरी अने अनिवार्य होय तेवा कामो माटे ज खनिज वापरवा जोईए। खनिजोनुं संरक्षण एक प्रकारनी बचत छे अने ए ख्याल स्वीकारीने ज खनिज संसाधनोनी जाळवणी करवा माटेनो आपणे प्रयत्न करीशुं तो ज आवनार समयमां આપણે આવા સંસાધનોને બચાવ કરી શકીશું, આવનારી પેઢી પણ એનો ઉપયોગ કરી શકશે અને પોતાનો વિકાસ સાધી શકશે। તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રને આ પ્રશ્નમાં પણ ખૂબ સારી રીતે સમજ પડી ચૂકી હશે। આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું। તાંબાનો ગુણધર્મ અને તેના ઉપાયો જણાવો। તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે, એમાં જસત મેળવીએ પિત્તળ અને કલાઈ ભેળવતા તેમાંથી કાંસુ બને છે। આ બે ખૂબ મહત્વની ધાતુ છે જેમાં પિત્તળ અને કાંસુ આ બહુ મહત્વની ધાતુ છે। જ્યારે આપણે એલ્યુમિનિયમમાં જસત ભેળવીએ છીએ ત્યારે પિત્તળ બને છે અને કલાઈ ભેળવીએ છીએ ત્યારે તેમાંથી શું બને છે કાંસાનું નિર્માણ થાય છે। આ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે છે। તાંબુ વિદ્યુતની સુવાહક છે, તમે જોયું હશે કે મોટાભાગે ઇલેક્ટ્રિક સીડીની અંદર આપણે પ્રવાહિત કરવા માટે કે જે તારનો ઉપયોગ કરીએ છીએ વાયરનો ઉપયોગ કરીએ છીએ એમાં મોટાભાગે જે વાયર એટલે કે તાર હોય છે એ કોપર એટલે તાંબાનો જ વાપરવામાં આવે છે। તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી ખનિજોમાં સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવેલું હોવાનું માનવામાં આવે છે। તાંબ્ર યુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ ખનિજની આપણે વાત કરીએ તો તાંબ્ર યુગનો જે સમયગાળો છે એને સૌથી પહેલો તબક્કો માનવીના જીવનની અંદર ગણવામાં આવે છે। તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનના સાધનો, સિક્કા, છાપકામના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજાવો। હવે ખાંડ ઉદ્યોગ આવે એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે એક રોકડિયા પાક સાથે સંકળાયેલો ઉદ્યોગ છે અને શેરડી એક રોકડિયો પાક છે। હવે ભાઈ શેરડીમાંથી આપણે કઈ કઈ વસ્તુ બનાવી શકીએ? તો અહીંયા આ જે ખેત આધારિત બે ઉદ્યોગોની વાત કરવામાં આવી છે, સૌથી પહેલો જે ઉદ્યોગ છે કાપડ, પરંતુ બીજું સ્થાન ધરાવતો જે ખાંડ ઉદ્યોગ છે એના વિશે જ અહીંયા આપણે માહિતી મેળવવાનું છે। કારણ કે કાપડ પછી બીજું અલગ સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજ આપવાની છે। આપણે કાપડ ઉદ્યોગની અહીંયા કોઈ ચર્ચા કરવાની જરૂરિયાત રહેતી નથી, આ ખાસ ધ્યાન રાખજો। ખાંડ ઉદ્યોગ શેરડી પર આધારિત ઉદ્યોગ છે। ભારતમાં પુષ્કળ પ્રકારમાં પાકતી જે શેરડી છે એમાંથી ગોળ, ખાંડસરી, ખાંડ જેવી વિશિષ્ટ વસ્તુઓ એટલે કે જે મીઠાશવાળી વસ્તુઓ છે તેનું નિર્માણ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ભારતનું સ્થાન એમાં વિશ્વમાં પ્રથમ છે। આ વસ્તુ એમસીક્યુમાં પૂછાઈ શકે છે, હું જો અત્યારે બોલી રહ્યો છું બરાબર ધ્યાન રાખજો। ભારતની અંદર શેરડીનું સૌથી વધારે વાવેતર કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જ્યારે ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટ્ર છે। આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાના ગુણો ધરાવે છે અને એટલા માટે એનું પ્રસંસ્કરણ એટલે કે એની જે ફેક્ટરી છે ખાંડ બનાવવાની ફેક્ટરી એ એવી જગ્યાએ રાખવામાં આવે છે કે જ્યાં શેરડીને કાપી નાખ્યા બાદ ઝડપથી ત્યાં સુધી પહોંચાડી શકાય। કારણ કે જો 24 કલાક સુધી જો શેરડીને કાપીને રાખી મૂકવામાં આવે તો એની અંદર રહેલો જે રસ છે ધીમે ધીમે સુકાઈ જાય છે અને ખાંડની ઉત્પાદન ક્ષમતા ઉપર એની અસર પડતી હોય છે અને એટલા માટે એના જે કારખાના છે મોટે ભાગે પ્રસંસ્કરણની જે જગ્યાઓ છે તેની આજુબાજુના વિસ્તારોમાં જ રાખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, કાપ્યા પછી સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે, સાકર એટલે મેં તમને કહ્યું તેમ એની અંદર રહેલો જે રસ છે એનું પ્રમાણ ઘટી જાય છે। આથી કપાયાના 24 કલાકમાં તેનું પીલાણ કરવું જરૂરી બને છે। આ ખાંડના કારખાના શેરડી ઉત્પાદન ક્ષેત્રોની નજીક સ્થાપવામાં આવે છે, મેં તમને કહ્યું તેમ ભારતમાં ખાંડસરી બનાવવા માટે કારખાના મેં તમને કહ્યું તેમ ખાસ યાદ રાખજો અહીંયા ભલે જે કહેવામાં આવ્યું હોય હું તમને સ્પષ્ટ રજૂઆત કરું છું, સૌથી વધારે શેરડીનું વાવેતર ઉત્તર પ્રદેશ કરે છે
અને ખાંડનું સૌથી વધુ વાવેતર ઉત્પાદન મહારાષ્ટ્ર રાજ્ય કરે છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં શેરડીનું સૌથી વધુ વાવેતર થાય છે. ગુજરાતમાં ખાંડના કારખાનામાં બારડોલી, ગણદેવી, સુરત, મહુવા, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તળા વગેરે ગીર એટલે કે ગીર જેવા સ્થળોએ આપણા ત્યાં આ સુગર ફેક્ટરીઓ એટલે કે ખાંડ માટેના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ખાંડનું સૌથી વધુ વાવેતર ગુજરાતની અંદર કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન, જો સમજવા જેવો પ્રશ્ન છે, આ બરાબર તમારા મગજમાં ઉતારજો. તમને પશ્ચિમ બંગાળ આવે ને અને જો કોઈ ઉદ્યોગ આવે તો તમારા મગજમાં એક ઘંટડી તરત જ વાગી જવી જોઈએ કે અહીંયા કયો ઉદ્યોગ આવશે. સણ ઉદ્યોગ આવશે. કયો ઉદ્યોગ આવશે? સણનો ઉદ્યોગ. તો ભાઈ, તે લોકોના ઘરમાં સણના પગ લૂછણીયા, સુતડી, કંતાનના કોથળાઓ વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવું શા માટે હશે? તો ભાઈ, એનું સૌથી મોટું કારણ એ જ છે કે ભારતમાં સૌથી વધારે સણનું જે વાવેતર છે પણ પશ્ચિમ બંગાળમાં થાય છે. હુંગલી નદીના કિનારે મોટે ભાગે આનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ, પશ્ચિમ બંગાળમાં સણ ઉદ્યોગ વધુ વિકસ્યો છે. તેનું કારણ પણ મેં તમને કહ્યું, કારણ કે સણનું વાવેતર પણ ત્યાં સૌથી વધુ થાય છે. સણ ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધા, સણને સંવાદિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડ પશ્ચિમ બંગાળમાં ખૂબ સારા પ્રમાણમાં મેળવી શકાય છે. અને એટલા માટે સણનું સૌથી વધુ ઉત્પાદન પણ મેં તમને કહ્યું તેમ હુંગલી નદીના કિનારે પશ્ચિમ બંગાળની અંદર કરવામાં આવે છે. આમ તેથી મોટાભાગની સણની મિલો હુંગલી નદીના કિનારે આવેલી જોવા મળે છે. અને એટલા માટે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તમે એવું જોયું હશે, ભલે ન જોયું હોય, હવે જાઓ તો જોજો. કે કારણ કે ત્યાં સૌથી વધારે જે પગ લૂછણીયા છે, કંતાન છે, કોઠળા છે, એમાં સૌથી વધારે સણનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે આ પ્રશ્નમાં પણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રથમ પ્રશ્નપત્રના વિભાગ બી નું સોલ્યુશન કર્યું. હું એવી આશા રાખું છું કે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારી રીતે એમાં સમજ પડી ચૂકી હશે. એમાંથી તમે જે કંઈ પણ માહિતી મેળવવાની છે, નાનામાં નાની માહિતી પણ તમે